વિદ્યાર્થી મિત્રો હું જય પંડ્યા વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના લેક્ચરની અંદર જોવાનો પ્રયત્ન કર્યો ત્રણ સૂત્ર હતા. આ ત્રણે ત્રણ સૂત્ર ક્યારે ઉપયોગમાં આવે છે તે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. તો આજે આ સૂત્ર પરથી આપણે દાખલો જોવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતે આપણે દાખલાની નોંધ આપેલી હોય જેની અંદર x ની કિંમત અને y ની કિંમત આપેલી છે. એ x ની કિંમત અને y ની કિંમતમાંથી x ની કિંમતનો અને y ની કિંમતનો સરવાળો કરવાનો છે. તો x ની કિંમતનો આપણે કુલ સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ તો 414 અને y ની કિંમતનો કુલ સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ તો 540 જવાબ આપણને મળશે. ત્યાર પછી આપણે ધોરણ 11 ની અંદર ઘણો ભણ્યા હતા કે જે મધ્યક હતો આપણો, આ મધ્યકનો આપણે થોડું ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. મધ્યક x બાર એટલે કે x નો મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા x છેદમાં n બરાબર 414 ના છેદમાં 6 એટલે આપણને જવાબ કેટલો મળશે 69. અને એવી જ રીતે y નો મધ્યક y બાર બરાબર સિગ્મા y છેદમાં n એટલે કે 540 છેદમાં 6 એના બરાબર 90 બરાબર છે મિત્રો. તો આના પરથી આપણને x બાર અને y બાર બંનેનો જવાબ કેવો મળ્યો છે તો પૂર્ણાંકમાં, અને પૂર્ણાંકમાં હોય તે ત્રણ રીતમાંથી કઈ રીતનો ઉપયોગ કરી શકાય એ આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર જોવાનો પ્રયત્ન કર્યો હતો. તો આપણને ખબર હશે કે x પર અને y પર બંનેની કિંમત જો પૂર્ણાંકની અંદર મળતી હશે તો આ સૂત્ર r નું સહસંબંધનું આ સૂત્ર r બરાબર સિગ્મા x - x પર અને સિગ્મા y - y પર ના છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા x - x પર નો સ્ક્વેર ગુણ્યા y માઇનસ y બાર નો સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને સહસંબંધક r મેળવવાનો આપણે પ્રયત્ન કરશું. તો આપણે આ રીતે x અને y ની રકમ જોઈ છે, રકમ પરથી આપણે r ના સહસંબંધના સૂત્ર જોવાનો પણ ટ્રાય કરી છે. આ સૂત્ર પરથી આપણે હવે અલગ અલગ કોલમ બનાવવાનો પ્રયત્ન કરીએ. કોલમ કઈ રીતે બનશે તો કે x માઇનસ x બાર, હવે x માઇનસ x બાર સૂત્રમાં રીતે છે x માઇનસ x બાર કેમ x બાર કેટલો છે તો 69 x માઇનસ x બાર x ની કિંમત 65 x બાર ની કિંમત 69 65 માંથી 69 જાય તો માઇનસ 4 x ની કિંમત 72 x બાર ની કિંમત 69 72 માંથી 69 જાય તો 3 66 માંથી 69 જાય તો માઇનસ 3 70 માંથી 69 જાય તો 1 72 માંથી 69 જાય તો પ્લસ 3 અને 69 માંથી 69 જાય તો 0 એટલે x માઇનસ x બાર નો કુલ સરવાળો કેટલો થશે તો કે 0. અને જ્યારે પણ આપણે સહસંબંધની આ રીતે દાખલો ગણવાનો પ્રયત્ન કરશું ત્યારે x માઇનસ x બાર અને y માઇનસ y બાર નો સરવાળો હંમેશા 0 જ થશે. y નો આપણે y ની કોલમ ગણવાનો પ્રયત્ન કરીએ તો y બાર આપેલું છે આપણને 90, y બાર ની કિંમત આપણને આપી છે 90, y બાર માંથી 90 માંથી 90 જાય તો 0, 95 માંથી 90 જાય તો પ્લસ 5, 88 માંથી 90 જાય તો માઇનસ 2, 92 માંથી 90 જાય તો પ્લસ 2, 85 માંથી 90 જાય તો માઇનસ 5 અને 90 માંથી 90 જાય તો 0. આ બંને x બાર x માઇનસ x બાર અને y માઇનસ y બાર આ બંને કોલમનો કુલ સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ તો બંને કોલમનો સરવાળો હંમેશાના માટે 0 જ થશે. એટલે કે x માઇનસ x બાર અને y માઇનસ y બાર બરાબર હંમેશા 0 થવો જોઈએ. આગળ x માઇનસ x બાર અને y માઇનસ y બાર આપણે સૂત્રની અંદર ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. x માઇનસ x બાર y માઇનસ y બાર ઉપરનું પદ જે છે એ બેના ગુણાકાર કરીએ. x માઇનસ x બાર y માઇનસ y બાર x માઇનસ x બાર અને y માઇનસ y બાર નો ગુણાકાર કરવાનો પ્રયત્ન કરીએ. માઇનસ 4 ગુણ્યા 0 0 ગુણ્યા કોઈ પણ રકમ કરો 0 થશે. આગળ 3 ગુણ્યા 5 3 5 15 માઇનસ 3 અને માઇનસ 2 કાતા જોઈએ તો બે બાજુ માઇનસ છે, માઇનસ 3 પણ છે અને માઇનસ 2 પણ છે. 3 2 6 પણ 6 કહેવાય છે. પ્લસ આગળ 2 1 2 માઇનસ 5 તેરી માઇનસ 15 થશે. અહીંયા 5 તેરી માઇનસ 15 એક વખત માઇનસ એટલે માઇનસ અને 0 ગુણ્યા 0 એટલે 0 એટલે x માઇનસ x બાર અને y માઇનસ y બાર બંનેનો ગુણાકાર કરીને કુલ સરવાળો કેટલો મળશે તો કે આપણને આ બરાબર છે. x માઇનસ x બાર અને y માઇનસ y બાર બંનેનો ગુણાકાર કરશું તો જવાબ આપણને 8 મળશે. એવી રીતે x માઇનસ x બાર નો સ્ક્વેર અને y માઇનસ y બાર નો સ્ક્વેર x માઇનસ x બાર નો સ્ક્વેર કેટલી મળશે તો કે x માઇનસ x બાર આપણને જેટલી કિંમત મળેલી છે એ કિંમતમાંથી x માઇનસ x બાર ની કિંમત છે માઇનસ 4, માઇનસ 4 નો વર્ગમૂળ કરીએ તો માઇનસ 4 નો વર્ગ થશે 16. એવી રીતે 3 નો વર્ગ 9, માઇનસ 3 નો તો પ્લસ 3 નો બંને નો વર્ગ કરીએ એટલે 9 થશે. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9
0 નો વર્ગ 0 આ રીતે આપણે 11 નો ધોરણની અંદર મધ્યક ભણતા ત્યારે એની અંદર આપણે વિચલન પ્રમાણે વિચલન ગુણોનો વ્યક્ત કરતા ત્યારે લગભગ આવતી જ છે એક આ કોલમ અને અતિ હતી બાકી આ બે કોલમ આ ચાર કોલમ તો આપણે બનાવવાનો પ્રયત્ન કરી દેતો 1 2 3 અને 4 આ ચાર ચાર કોલમ આપણે ગણતા હતા 11 નો ધોરણની અંદર ભણતા હતા આગળ y - y / y - y / y કેવી રીતે મળશે તો કે y - y / એનો વર્ગ કરવાનો છે y - y જે કોલમ બનતી હોય એનો વર્ગ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે y - y / y નો સ્ક્વેર બનાવવા માટે 0 નો વર્ગ 0 5 નો વર્ગ 25 2 - 2 નો વર્ગ 4 + 2 નો વર્ગ 3 4 - 5 નો વર્ગ 25 0 નો વર્ગ 0 એટલે x - x બાર અને y - y બાર નો સરવાળો કરીએ તો x - x બાર નો સ્ક્વેર નો સરવાળો થશે આપણને 44 અને y - y બાર નો સરવાળો થશે 58 લગભગ મોટા ભાગનો રકમ થઈ ગઈ છે અને આ એક એવો દાખલો છે કે જે આપણને 5 ક્લાસની અંદર જોવા 5 ક્લાસની અંદર બોર્ડની અંદર પૂછી શકે છે તો આ દાખલાને ફરીથી એક વખત રિપીટ કરીને જોવાનો પ્રયત્ન કરજો અથવા શીખી પણ લેજો અતિશય મહત્વનો દાખલો છે આવો દાખલો પૂછી શકે પૂછાવવાની શક્યતા ખૂબ વધારે હોય છે આના પરથી આપણે સહસંબંધ આર મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે તમામ પદે ખાનાવાનો રકમનો જવાબ મળેલો છે x - x બાર y - y બાર x - x બાર y - y બાર નો ગુણાકાર કરીશું તો 8 x - x બાર નો સ્ક્વેર 44 અને y - y બાર નો સ્ક્વેર 58 આના પરથી સૂત્રમાં આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ બાકી બહુ ખૂબ જ સરળ છે x - ચિક માં x - x બાર y - y બાર ના છેદમાં વર્ગમૂળની અંદર x - x બાર નો સ્ક્વેર અને y - y બાર નો સ્ક્વેર આ રીતે મૂકવાનો પ્રયત્ન કરીએ x - x બાર y - y બાર અહીંયા તમને આપેલું છે x - x બાર y - y બાર બરાબર 8 x - x બાર નો સ્ક્વેર એ તમને અહીં મળે 44 એટલે કે વર્ગમૂળની અંદર 44 અને y - y બાર નો સ્ક્વેર એટલે કે 58 અહીં મૂકીએ હવે આગળ એના પછીનું છે 8 જેમ જેમ કરી લેવાનું છે આગળ 44 અને 58 નો ગુણાકાર કરવાનો છે 44 અને 58 નો ગુણાકાર કરશો એટલે વર્ગમૂળની અંદર પાછો મૂકજો એમનું સીધું મૂકી દેતા નહીં 44 અને 58 નો ગુણાકાર કરીએ એટલે 25 52 2512 52 8 ના છેદમાં 2512 વર્ગમૂળની અંદર છે વર્ગમૂળ કાઢશો એટલે 50.51 73 અને 8 ના છેદમાં 50.51 73 એના બરાબર 0.16 બરાબર છે મિત્રો સહસંબંધ સમજાઈ ગયો છે અને તમે આગલા લેક્ચરની અંદર તમે જોવાનો પ્રયત્ન કરો તો સહસંબંધ કઈ રીતનો કયા પ્રકારનો જોવા મળે છે તો 0.16 મળે છે એટલે કે સહસંબંધ 0 થી કરી અને 0.50 થી વચ્ચે આવે છે એટલે આપણે કહી શકીએ કે આ સહસંબંધ એ આંશિક ધન સહસંબંધ છે બરાબર છે મિત્રો સમજાઈ ગયો છે મિત્રો આ દાખલો આના પરથી તમારી પાસે ચોપડીની અંદર ઉદાહરણ નંબર 5 ઉદાહરણ નંબર 6 અને સ્વાધ્યાય 2.2 ની અંદર પહેલો બીજો અને ત્રીજો ત્રણ દાખલો જોવાનો પ્રયત્ન કરજો જો કદાચ અહીંયા x - x બાર અને y બાર નો સરવાળો પોઈન્ટની લાવે તો અટકી જજો જો અટકી જાવ તો મૂકી નથી દેવાનો પણ અને આગલા લેક્ચરની અંદર પોઈન્ટની લઈ જવા આવશે ને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ પ્રસ્તુત જય હિન્દ